हेलो विद्यार्थियों, हूँ छुबीना पटेल, जेम्स ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવું છું. આજે આપણે કરીશું ધોરણ 5 માટેનું ઇંગ્લિશ. ધોરણ 5માં તમારે આ સ્વાધ્યાય પોથી ખરીદવાની છે. આ સ્વાધ્યાય પોથી છે ગાલા ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્વાધ્યાય પોથી વિથ ગ્રામર સ્ટેન્ડર્ડ 5. આ 5માં ધોરણની સ્વાધ્યાય પોથી તમારે ખરીદવાની છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ કામ શરૂ કરીએ. હવે આપણે ગયા વખતે પુસ્તકમાં યુનિટ 3નું આપણે કામ એક્ટિવિટી 4 સુધીનું કર્યું હતું. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં થોડું કામ કરી લઈએ. યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ, એમાં આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. ઓલી જે આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે બધી એક્ટિવિટી કરી હતી એના ક્વેશ્ચન આન્સર હવે આપણે કરીશું. ક્વેશ્ચન 1, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. ફર્સ્ટ, હુ હેઝ અ બેટ? તો આન્સર આવશે Golu has a bat. Number 2, who is Golu's mother? Answer is Nehaben is Golu's mother. Number 3, what is Pinku's mother's name? Pinku's mother's name is Nehaben. Number 4, is Pinku Golu's cousin? No, Pinku is not Golu's cousin. Number 5, who has a newspaper? Rohitbhai has a newspaper. Number 6, where is Pinku's family? Pinku's family is at the seesaw. Number 7, is there a balloon man on the seesaw? Yes, there is a balloon man on the seesaw. Number 8, where is Golu's family? Golu's family is at the seesaw. Number 9, who is Rohitbhai? Rohitbhai is Golu's father. Number 10, who is Golu's sister? Pinku is Golu's sister. Number 11, what is Rohitbhai doing? Rohitbhai is reading the newspaper. Number 12, who is listening to the news? Nehaben is listening to the news. Number 13, who has a basket? Nehaben has a basket. Number 14, are there apples in the basket? Yes, there are apples in the basket. હવે આપણે આગળનો પેજ કરીએ. ત્યારબાદ નંબર 15, who are playing cricket? Golu and Pinku are playing cricket. Number 16, who has a ball? Pinku has a ball. Number 17, are there balloons on the seesaw? Yes, there are balloons on the seesaw. હવે આપણે આગળનો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 2, ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. હવે આપણે આગળનો પ્રશ્ન એમાં નંબર 1 કરીએ. નેહાબેન ઇઝ પિંકુસ મધર? ટ્રુ. નંબર 2, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર? ટ્રુ. નંબર 3, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન? ફોલ્સ, because he has a newspaper. Number 4, they are at the seesaw? True. Number 5, there is a balloon man in the picture? True. Number 6, there is no water in the picture? False, because in the picture there is a showing water. Number 7, Rohitbhai is Golu's father? True. Number 8, Nehaben is reading the newspaper? False. Nehaben is listening to the news? True. Number 10, Pinku has a basket? False. Number 11, there are oranges in the basket? False, because there are apples in the basket. Number 12, Golu and Pinku are playing cricket? True. Number 13, Golu has a bat? True. Number 14, Nehaben has a ball? False, because Nehaben has a no ball. Pinku has a ball. Number 15, there is balloon man on the seesaw? True. હવે આપણે આગળનો પેજ કરીશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 કરીએ. ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વ્યવસાયકારોના નામ લખો. હવે અહીંયા વ્યવસાયકારો નામ આપેલા છે પોસ્ટમેન, પોલીસમેન, ટીચર, ફાર્મર, ડૉક્ટર, ટેલર એન્ડ નર્સ.
હવે અહીંયા ચિત્રમાં આપેલા છે તેમાં તમારે ચિત્ર જોઈને તેના સ્પેલિંગ લખવાનું છે. આ ચિત્ર શેનું છે? ફાર્મર, ટીચર, પોસ્ટમેન, નર્સ, પોલીસમેન, ડોક્ટર એન્ડ ટેલર. ત્યારબાદ હવે આપણે આગળનું ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 4 છે. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. ફોર એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ પ્રમાણે, અ નર્સ ઇઝ ડેશ એટ ધ હોસ્પિટલ ઓન ધ ફિલ્ડ. તો આન્સર આવશે એટ ધ હોસ્પિટલ, બીકોઝ નર્સ ઇઝ ઇન ધ હોસ્પિટલ ઓર નોટ ઇન ધ ફિલ્ડ. ફિલ્ડ એટલે ખેતર, ખેતરમાં હોય ને તે દવાખાનામાં હોય છે. ત્યારબાદ હવે આપણે શરૂ કરીએ. 1. અ ટીચર ઇઝ ડેશ ઇન સ્કૂલ ઇન ધ પોસ્ટ ઓફિસ. વોટ ઇઝ ધ આન્સર? ઇન સ્કૂલ. નંબર 2. અ ટેલર ઇઝ ડેશ ઓન ધ ફિલ્ડ ઇન ધ શોપ. અ ટેલર ઇઝ ઇન ધ શોપ. નંબર 3. અ પોસ્ટમેન ઇઝ ડેશ ઇન ધ પોલીસ સ્ટેશન ઓર ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. હવે આપણે ક્વેશ્ચન 4 કરીએ. અ ડોક્ટર ઇઝ ડેશ ઇન ધ હોસ્પિટલ ઓર ઇન ધ સ્કૂલ. આન્સર ઇઝ ઇન ધ હોસ્પિટલ. ત્યારબાદ આપણે નંબર 5 પર આવીએ. અ પોલીસમેન ઇઝ ડેશ ઇન ધ પોલીસ સ્ટેશન ઓર ઇન ધ પોસ્ટ ઓફિસ. આન્સર ઇઝ ઇન ધ પોલીસ સ્ટેશન. નંબર 6. અ ફાર્મર ઇઝ ડેશ ઇન સ્કૂલ ઇન ધ ફિલ્ડ. આન્સર ઇઝ ઇન ધ ફિલ્ડ. આમાં ઓન આપ્યું છે પણ આપણે ઇન લખવાનું છે, ઇન ધ ફિલ્ડ. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 પર આવીએ. ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નામ લખો. હોસ્પિટલ, સ્કૂલ, ગાર્ડન, પોસ્ટ ઓફિસ, ફાર્મ, રેલવે સ્ટેશન. હવે આપણે ચિત્ર પ્રમાણે આમાંથી સાચો સ્પેલિંગ જ્યાં મેચ થતો હોય ત્યાં લખવાનો છે. ફર્સ્ટ ઇઝ ગાર્ડન, પોસ્ટ ઓફિસ, રેલવે સ્ટેશન, સ્કૂલ, હોસ્પિટલ એન્ડ ફાર્મ. બધામાં ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનો છે, કારણ કે અહીંયા બધે ફર્સ્ટ લેટર કેપિટલ આપેલા છે, એટલે ફર્સ્ટ લેટર આપણે કેપિટલ લખીને સ્પેલિંગ લખી દેવાનું છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 6. ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણે પ્રથમ સત્રમાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે શીખ્યા હતા. એક વચન સાથે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો અને બહુવચન સાથે ધેર આરનો ઉપયોગ કરવાનો. હવે આપણે શરૂ કરીએ. એક્ઝામ્પલ, ધેર આર બોયઝ ઇન ધી ગાર્ડન. ધેર પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ. આન્સર ઇઝ ધેર આર. ત્યારબાદ નંબર 2. ડેશ ઇઝ ડેશ અ લાયન ઇન ધ કેજ. આન્સર ઇઝ ધેર ઇઝ. નંબર 3. ડેશ અ વેલ નિયર ધ હાઉસ. ધેર ઇઝ. નંબર 4. ડેશ બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. આન્સર ઇઝ ધેર આર. નંબર 5. ડેશ લેટર્સ ઇન ધ બેગ. ધેર આર. નંબર 6. ડેશ અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ. આન્સર ઇઝ ધેર ઇઝ. નંબર 7. ડેશ એપલ્સ ઇન ધ બાસ્કેટ. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. નંબર 8. ડેશ અ બોટ ઇન ધ રિવર. આન્સર ઇઝ ધેર ઇઝ. નંબર 9. ડેશ ચોક્સ ઇન ધ બોક્સ. ધેર આર. નંબર 10. ધેર ઇઝ ડેશ સોરી નંબર 10. ડેશ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. આન્સર ઇઝ ધેર ઇઝ. નંબર 11. ડેશ અ ફાર્મર ઓન ધ ફિલ્ડ. આન્સર ઇઝ ધેર ઇઝ. નંબર 12. ડેશ ટીચર્સ ઇન ધ સ્કૂલ. આન્સર ઇઝ ધેર આર. નંબર 13. ડેશ બુક્સ ઇન ધ કબર્ડ. ધેર આર. નંબર 14. ડેશ ક્લોક ઓન ધ વોલ. ધેર ઇઝ. 15. ડેશ ગ્લાસીસ ઓન ધ ટેબલ. ધેર આર. નંબર ક્વેશ્ચન નંબર 7 કરીએ હવે આપણે. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરી વાક્ય લખો.
एन एप्पल डैश इन माय हैंड अब क्या पहलू छे जे तमारे आंसर करवानो छे देर इज एन एप्पल इन माय हैंड पैरेट्स इन द केज आपेलू छे तो आंसर करीशु देर आर पैरेट्स इन द केज नंबर वन आपेलू छे तो आप डायरेक्ट आंसर कर दीए देर इज अ मंकी ऑन द रूफ नंबर टू चिल्ड्रन इन गार्डन देर आर चिल्ड्रन इन द गार्डन नंबर थ्री अ कैट नियर द डोर देर इज अ कैट नियर द डोर नंबर फोर पोस्टमैन इन द पोस्ट ऑफिस देर आर पोस्टमैन इन द पोस्ट ऑफिस नंबर फाइव अ ड्राइवर इन द बस देर इज अ ड्राइवर इन द बस नंबर सिक्स बुक्स इन द कबर्ड देर आर बुक्स इन द कबर्ड नंबर सेवन अ कैट अंडर द टेबल देर इज अ कैट अंडर द टेबल हम आप आगे पेज करिए Pencils in the box. There are pencils in the box. Number 9. Garden near the school. There is a garden near the school. Number 10. Women at the fair. There are women at the fair. Mice in the house. There are mice in the house. A lion in the zoo. There is a lion in the zoo. त्यार बाद हवे आपने question number 8 करी लिए. Have and has बड़े खाल जगह पूरो. तमने आप बताने आवडे छे. Have and has करी ते करूँ. आई अने यू साथे हैव नो उपयोग थाय छे बाकी ही शी इट अथवा कोई पण नाम साथे आपणे हैज नो उपयोग करीए छीए नंबर वन आई डैश अ बुक हैव ही डैश बैट्स हैज नंबर थ्री शीतल डैश अ न्यू ड्रेस हैज नंबर फोर द मंकी डैश अ लॉन्ग टेल हैज नंबर फाइव यू डैश अ न्यू फैन हैव नंबर सिक्स केतन डैश मार्बल्स हैज Number 7, Hemant dash a big eraser. Answer is has. Number 8, I dash two glasses. Have. Number 9, the elephant's dash big ears. Has. Number 10, you dash pencils. Have. Number 11, Tina dash an orange. Has. Number 12, Mrs. Shah dash a purse. Has. Have you applied on the page? Number 13, I dash a bicycle. Have. You dash a blue ribbon, have. Mr. Patel dash a car, has. હવે વિદ્યાર્થીઓએ પેજ નંબર 11 સુધીનું સ્વાધ્યાય પોથીનું કામ સ્વાધ્યાય પોથીમાં લખી તૈયાર કરવાનું છે